चलो मित्रों हमें चौथो दाखलो। चौथा दाखला ने रकम वाँचो। दरेक मित्रों शू कहे छे चौथा दाखला में कि एक शहर में टैक्सी भाड़ू आ प्रमाणे छे। केवी रीते छे? तो कि प्रथम किलोमीटर माटे 8 रुपया, त्यारबाद दरेक किलोमीटर माटे 5 रुपया। आनो मतलब शू कि तमे समझी लो कि अहींथी क्यांय बहार जाओ छो ત્યારે એનું ભાડું કેવી રીતે આપે છે? તો પહેલું કિલોમીટર ચાલશે, પહેલો કિલોમીટર ત્યારે 8 રૂપિયા ભાડું છે, એના પછી તમારા દરેક કિલોમીટરના 5 રૂપિયા છે। જનરલ આ રીતે ટેક્સી ક્યાં ચાલતી હોય? સિટીમાં, બરાબર। સિટીમાં આ રીતે ટેક્સી ચાલતી હોય છે તો એમાં એમ કહે કે ભાઈ તમે તમારે એમાં કહેવાનું નહીં કે આ જગ્યાએ જવું કે આ જગ્યાએ જવાનું, એમ કહેવાની જરૂર ન હોય। ખાલી એમ કે ભાઈ છાયા લઈ લે, પછી તમે જ્યાં ઉતરો ત્યાં જે કિલોમીટર થતા હોય, માન લો કે તમે 5 કિલોમીટર ગયા તો પહેલાં કિલોમીટરના 8 રૂપિયા લાગશે, પછીના 4 કિલોમીટર છે તો એના માટે અહીંયા ભાડું કેટલું આવે છે? 5 રૂપિયા। સમજી ગયા મિત્રો? માન લો કે તમે કદાચ 5 કિલોમીટર દૂર જાઓ છો તો પહેલાં કિલોમીટર માટે 8 રૂપિયા લાગે છે, પછીના 4 કિલોમીટર જે વધ્યા છે એના માટે 5 રૂપિયા ભાડું છે, બરાબર। હવે આગળ શું કહે છે રકમમાં? કે કાપેલ અંતર 1 કિલોમીટર, એટલે જે અંતર કાપે છે, કુલ અંતર કાપે છે, બરાબર, એના માટે 1, અને કુલ ભાડું મતલબ કે ટોટલ જે પૈસા ચૂકવે છે, કુલ પૈસા જે ચૂકવે છે એના માટે વાય લઈ અને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે, બરાબર, અને એનો આલેખ બનાવવાનો છે। હવે આપણે શું ધારીશું? પહેલાંમાં આપેલ જ છે, ધારવાની જરૂર નથી, કે કુલ કાપેલ અંતર માટે, બરાબર, એટલે આપણે લખશું, ધારો કે કુલ કાપેલ અંતર 1 કિલોમીટર, બરાબર। કુલ કેટલું આપ્યું છે? તો કે 1 કિલોમીટર। હવે એનું કુલ ભાડું માટે આપણે શું ધારશું? હોય, બરાબર, અને આપણે ધારણા કરી કે કુલ અંતર કાપ્યું 1, કુલ ભાડું ચૂક્યું એને 2 રૂપિયા, બરાબર। હવે શું કહે છે? પાછી રકમ વાંચજો। પહેલો કિલોમીટર જે કાપે છે, પહેલો કિલોમીટર એના 1 છે, બરાબર, પછી જેટલા કિલોમીટર છે એના માટે 5 છે, 5 રૂપિયા ભાડું છે, બરાબર। હવે અહીંયા ખાલી ધારણા આપણે કરીએ છીએ, આ તમારે દાખલામાં નથી આવતું, હું તમને સમજાવું છું, ખાલી સમજવા માટેનો પોઈન્ટ છે કઈ રીતે આપણે આ સમીકરણ બનાવવું। ધારો કે 5 કિલોમીટર ચાલે છે, કુલ અંતર કેટલું છે, બરાબર, કુલ 5 કિલોમીટર અંતર કાપે છે, 5માંથી પહેલો કિલોમીટર છે એના માટે શું છે? 8 રૂપિયા, બાકી કેટલા વધ્યા? 4, એના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા લખે, બરાબર। આ 4 કેવી રીતે મળ્યા તમને? તો કે 5 કિલોમીટર હતા, એમાંથી આપણે પહેલો કિલોમીટર બાદ કર્યો એટલે આપણને 4 કિલોમીટર મળે છે। હવે આપણી પાસે 60 કિલોમીટર, 5 તો આપણે ધારણા કરી છે, આપણી પાસે તો એ ધારણા કરેલી છે નહીં, મતલબ કે આપણે એના માટે ધારણા કરી છે, શું ધારણા કરી છે? 1 કિલોમીટર, એટલે અહીં આપણે શું આવે? 1-1, સમજણું? પહેલાં વહેલાં ભાડું આપણે જોઈએ ધ્યાનમાં, બરાબર, તો ભાડું કેટલું છે? 8 રૂપિયા, બરાબર। પ્રથમ કિલોમીટર છે, બરાબર, પહેલાં કિલોમીટરનું ભાડું 8 છે, અને ત્યાર પછીનું 5, પણ કેવી રીતે 5 થાય છે? 5 કેવી રીતે થાય છે? તો કે જે કિલોમીટર કપાણા છે, તો કેટલા કિલોમીટર કાપ્યા છે? 1, એટલે 1 કિલોમીટર છે, એમાંથી આ પહેલાં કિલોમીટરનું ભાડું બાદ કરતાં બાકી જે વધે એના ઉપર 5 રૂપિયા, સમજાણું? હવે કુલ ભાડું આપેલું છે કેટલું? 2, કુલ ભાડું કેટલું છે? 2,
થાય છે. સમજણું, પહેલા કિલોમીટરના 5, બીજા કિલોમીટરના 1-5 માટે 5 રૂપિયા, અને પછી ટોટલ ભાડું છે y રૂપિયા. આના ઉપરથી આપણે સમીકરણ બનાવી શકીએ કે પહેલા કિલોમીટરનું ભાડું કેટલું, 8. પછીના કિલોમીટરનું ભાડું કેટલું, તો કે 5. બરાબર, એટલે કુલ ભાડું કરવું હોય તો આ બધાનો સરવાળો કરો એટલે કુલ ભાડું આપણને મળે. તો આનો સરવાળો કરશું, વત્તા પછીનું કિલોમીટર માટે 5, પણ 5 ક્યાં, પછીના કિલોમીટર માટે, એટલે પછીના એટલે 1-1 માટે. બરાબર, અને કુલ ભાડું કેટલું, વાય. સમજણું મિત્રો, ખાસ સમજજો, પહેલાં કિલોમીટરના 8 રૂપિયા છે, પછીના કિલોમીટરના 5, પછીના એટલે તો કે કુલ કિલોમીટર છે એમાંથી 1 કિલોમીટર બાદ કર્યું, જે કિલોમીટર તમે કાપો છો એમાંથી 1 કિલોમીટર માટે જ 8 રૂપિયા ભાડું છે. બરાબર, એટલે કુલ કિલોમીટર કેટલા છે, એક્સ. બરાબર, એક્સમાંથી 1 માઇનસ કરી નાખ્યા, 8ના જે હતા 8 રૂપિયા એ, એટલે બાકી જે વધ્યું એના માટે. બરાબર, આના ઉપરથી સમીકરણ બનશે, 8 + 5 × x એટલે 5x - 5 બરાબર વાય. 8માંથી 5 જશે એટલે વધશે 3. બરાબર, એટલે 5x + 3 બરાબર વાય. હવે અને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ એટલે શું થશે, 5x - y + 3 = 0. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે શું કરશું આપણે આના માટે, વાય છે એને આપણે સૂત્રનો કર્તા બનાવી અને રકમ કરશું, તો વાય છે એ વત્તા છે, સામે જવા દો એટલે ઓછા થઈ જશે, એટલે y = 5x + 3. આમાં તમારે એક્સ અને વાયની કિંમત લેતું જવાનું અને આલેખ બનાવવાનો છે, તમારે જાતે બનાવવાનો છે આલેખ. યાદ રાખજો મિત્રો, હું તમને કિંમત અહીં મોઢે ગણાવીશ, જોઈને તમારે તમારી રીતે કરવાનું છે. અહીં એક્સ છે એટલે એક્સ માટે આપણે માની લઈએ કે પહેલાં 1 લીધો. બરાબર, તો 5 + 5 = 3 એટલે આ વાયની કિંમત મળશે 8. બરાબર, પછી એક્સની કિંમત લઈએ આપણે 2, તો 2 × 5 = 10, 10 + 3 એટલે 13. પછી લેશું આપણે 3, એક્સની કિંમત લઈએ 3, અહીં 3 મૂકશું એટલે 5 × 3 = 15, 15 ને 3 = 18. આના ઉપરથી આલેખ દરેક મિત્રોએ જાતે બનાવી મને ફોટા મોકલવાના છે.